एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अमदावाद। एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अमदावाद। नमस्कार दर्शक मित्रों, एस लाइव में आपनो स्वागत छे। 2077 नु वर्ष એટલે કે આવનારો 2021 નું વર્ષ વૃષભ રાશિ માટે કેવું રહેશે, આવો જાણીએ જ્યોતિષાચાર્ય અને ડોક્ટર જતીન મહેતા પાસેથી। નમસ્કાર દર્શક મિત્રો, આજે રાશિ ચક્રની અંદર બીજી રાશિ વૃષભ રાશિ જેના મૂળાક્ષરો છે બ વ ઉ, આ રાશિના જાતકો આ વર્ષ દરમિયાન કેવું રહેશે તે જોઈએ। તો આ વર્ષ આ વૃષભ રાશિના જાતકો માટે સારું અને પ્રગતિકારક વર્ષ છે। જીવનમાં સકારાત્મક વલણ અપનાવવું બહુ જ જરૂરી છે। નકારાત્મક વલણ કરવાથી આવેલી દરેક વસ્તુ જતી રહેશે, એટલે સકારાત્મકથી જીવન જીવો અને આગળ વધો। પ્રવાસ કરતા હોય તેમને સાવધ રહેવાનું રહેશે, ચોરી થવાનો ભય રહેશે। કોઈ પણ નિર્ણય ઉતાવળથી કરવો નહીં, જે પણ નિર્ણય કરો બહુ સમજી વિચારીને કરજો। ધન ખર્ચ વધુ થશે માટે ધ્યાન ખાસ આપવાનું રહેશે। જે પણ આપ કાર્ય કરો છો તે કાર્યમાં સફળતા ચોક્કસથી મળશે, પણ નાના મોટા અવરોધો પાર કરવા પડશે। આરોગ્ય બાબત જોઈએ તો કોઈ મોટી માંદગીના યોગ આવતા નથી। જે જૂના રોગો છે તેમના ખાસ ધ્યાન રાખવાનું રહેશે। નબળાઈ બેચેની આપને વર્ષ દરમિયાન રહ્યા કરશે। સ્વાસ્થ્ય માટે સારું વર્ષ છે। આર્થિક બાબતો, ધન લાભની બાબતો જોઈએ તો આ વર્ષ દરમિયાન આવકમાં વૃદ્ધિ થશે। નવીન મકાન વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે। ધંધા નોકરીની અંદર સારી પ્રગતિ થશે। નોકરીની અંદર ધંધાની અંદર જે હરીફો છે એમને સાવધ રહેવાનું રહેશે। યોગ્ય દિશામાં આયોજનપૂર્વક કામ કરશો, ચોક્કસથી આપને ધનલાભની પ્રાપ્તિ થશે। કુટુંબની અંદર સારું રહેશે। જૂના પ્રશ્નો હશે તે બધા ધીમે ધીમે દૂર થઈ જશે। દર્શક મિત્રો, હવે આપણે માસવાર ફળકથન જોઈએ તો સૌપ્રથમ કાર્તક માસની અંદર તો આવકમાં સુધારો થાય, માનસિક થાક રહ્યા કરશે। માગસર માસની અંદર શુભ કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે। માગસર માસની અંદર માન સન્માનની પ્રાપ્તિ થાય, નવીન આયોજનથી આપને લાભ મળશે। મહા મહિનાની અંદર વ્યવસાયમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે। ફાગણ માસમાં આરોગ્ય નરમ ગરમ રહ્યા કરશે, આવકમાં સુધારો થાય। ચૈત્ર માસની અંદર વાદ વિવાદથી આપણે સાચવવાનું રહેશે। એટલે દર્શક મિત્રો, આ રાશિવાળા જાતકોએ ચૈત્ર માસ દરમિયાન કોઈ ખોટા વાદ વિવાદમાં ન પડવા સલાહ છે। વૈશાખ માસની અંદર નાના મોટા પ્રવાસ થવાના યોગ બને છે, કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે। જ્યેષ્ઠ માસની અંદર ધન ખર્ચ વધશે અને સાથે સાથે જે પણ આપ કાર્ય કર્યા છો એમાં અવરોધ આવી શકે તેમ છે, માટે ધ્યાન રાખજો। અષાઢ મહિનાની અંદર આપણું આરોગ્ય સાચવવાનું રહેશે, નાની મોટી બીમારી આવી શકે તેમ છે। શ્રાવણ માસ દરમિયાન ધન લાભ સારો મળશે, ઘરની અંદર કોઈ માંગલિક કાર્ય થવાના યોગ બની રહ્યા છે। ભાદરવા મહિનાની અંદર શરીર નરમ ગરમ રહેશે, લાભ મળશે, માન સન્માનની પ્રાપ્તિ થશે। આસો માસની અંદર કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થશે। નવીન આયોજન કરી રહ્યું છે એ આયોજનની અંદર આપને શુભ ફળની પ્રાપ્તિ થશે। દર્શક મિત્રો, આ રાશિના જાતકોએ વર્ષ દરમિયાન કયા ભગવાનની પૂજા કરવી જોઈએ તો વૃષભ રાશિના જાતકોએ લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ, જેથી કરી તમને લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય, આરોગ્ય સારું રહે અને નારાયણ આપનું સૌનું કલ્યાણ કરે। નમસ્કાર।